આજે આરએસએસ અને સરકાર વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણી લઈને મહત્વની બેઠક થઈ છે. આ બેઠક આરએસએસના મુખ્ય મથક હેડ ગેવાર ભવન ખાતે કરવામાં આવી છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સમન્વય બેઠક અંગે ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખ વિજય ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતું કે દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે. બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો હાજર છે. બેઠકમાં વિવિધ જૂથના આગેવાનોના આચાર વિચારનું પ્રદાન થશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે દર વર્ષે જૂન અને નવેમ્બરમાં સમન્વય બેઠકનું આયોજન થાય છે. ભાજપે આરએસએસની રાજકીય પાંખ છે અને દેશભરમાં આ રીતે સંગઠન અને ભાજપ વચ્ચે નિયમિત રીતે બેઠકો યોજાતી રહેશે. તે વચ્ચે વર્ષમાં બે વખત ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ હતી. જોકે પ્રથમ વખત ભાજપમાં મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંને આરએસએસનો બેકગ્રાઉન્ડ ધરાવતા નથી, જેથી એ મુદ્દો પણ મહત્વનો છે. આમ છતાં પણ આરએસએસ દ્વારા રાજ્યમાં રાજકીય, સામાજિક સહિતના મુદ્દાઓ પર ભાજપને માર્ગદર્શન અને સરકારને પણ સૂચનો આપવામાં આવે છે અને તેનો અમલ પણ થાય છે. દર વર્ષે લગભગ જૂન અને નવેમ્બર આ બે મહિનામાં, એટલે વર્ષમાં બે વાર સમન્વય બેઠક અથવા તો સમન્વય અભ્યાસ વર્ગ, આ ક્રમમાં રાષ્ટ્રીય સંસદ સંઘ અને જે વિવિધ ક્ષેત્રો અથવા વિવિધ સંગઠનો કહીએ છીએ, એ સંગઠનોના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મળતા હોય છે. મોટેભાગે આમાં દરેક સંગઠનના પ્રાંત સ્તરના કાર્યકર્તાઓ એ અપેક્ષિત હોય છે. સંઘની દ્રષ્ટિએ ગુજરાતમાં બે પ્રાંત છે, ગુજરાત અને સૌરાષ્ટ્ર. આ બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. મોટેભાગે સંગઠનાત્મક વિષયોના વિચારોની આપ લે એ આ બેઠકમાં થતું હશે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.